ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની સુનામીએ કહેર વરસાવ્યો છે વિવિધ રાજ્યોની હાઈકોર્ટે રાજ્ય સરકારોને તથા સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને લોકડાઉન લગાવવા દિશા સૂચન કર્યું છે કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા પણ લોકડાઉનની ભલામણ કરવામાં આવી છે બેકાબુ સ્થિતિને ધ્યાને લઈ હવે લોકડાઉન એ જ અંતિમ ઉપાય દેખાઈ રહ્યો છે ગુજરાતમાં જામનગર સહિત ઓગણત્રીસ શહેરોમાં પાંચ મે સુધી રાત્રિ કરફ્યુ તથા અન્ય નિયંત્રણો અમલમાં છે પરંતુ કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી મૃત્યુદર પણ ખૂબ ઊંચો છે જેને પગલે ગુજરાતમાં પણ સંપૂર્ણ લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે કેન્દ્ર સરકાર લોકડાઉન અંગે રાજ્ય સરકારોને સત્તા આપી શકે છે અને કોરોના પ્રભાવિત રાજ્યોમાં લોકડાઉન અમલી બની શકે તેવી શક્યતા છે જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં રઘુવંશી ડોક્ટરના મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડની તસ્કરો ચોરી કરી ગયા છે ડોક્ટર વિવેક પ્રવીણચંદ્ર કક્કડ હાલ અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે તેમના માતા પિતા જામનગરના શ્રીકુંજ નામના મકાનમાં રહે છે તેઓ મકાન બંધ કરી પુત્ર પાસે અમદાવાદ ગયા હતા

ભીમરાણાની કૃષ્ણનગર સોસાયટીમાં ભાવેશ પરવાર નામના શખ્સે પીડિતને ફોસલાવી પોતાના ઘરમાં બોલાવ્યો હતો ત્યાર પછી બળજબરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું આ પછી પીડિત ભાગીને પોતાના પરિવાર પાસે પહોંચ્યો હતો અને આપ કહી હતી આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે પોક્સો એક્ટ હેઠળની કલમો સહિત ગુનો નોંધી આરોપીની શોધખોળ આરંભી છે જીએમ પટેલ ઉમા કોવિડ કેર સેન્ટર તથા ધ્રોલ ખાતે કોવિડ કેર સેન્ટર કાર્યરત છે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાઈએ આ બંને સેન્ટરની મુલાકાત લઈ તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તથા સ્થાનિક પદાધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા